સર્વે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ પ્રકરણ 3 પ્રવાહ વિદ્યુત, એની અંદર સર્વેનું સ્વાગત છે. વેક્ટર પબ્લિક સ્કૂલ તરફથી આ બધા વિદ્યાર્થીઓ અત્યારે લોકડાઉનની સ્થિતિમાં ઘરે ઓનલાઈન અભ્યાસ કરતા હશો, તો એના માટેનો આપણો એક આ પ્રયાસ છે કે જેથી કરીને તમે પ્રકરણ 3 સારી રીતે સમજી શકો. હવે પ્રકરણ 3 જે છે એનું નામ છે પ્રવાહ વિદ્યુત. એનો મતલબ એ થાય છે કે જ્યારે વિદ્યુત ભારો ગતિ કરતા હોય છે ત્યારે રચાતી અસરો. એટલે કે પહેલા અને બીજા પ્રકરણમાં આપણે ભણ્યા કે વિદ્યુત ભારો જ્યારે સ્થિર હોય છે ત્યારે આપણને અમુક રાશિઓ અને અમુક ઘટનાઓ જોવા મળે છે, પરંતુ જ્યારે આ વિદ્યુત ભારો ઊર્જા મેળવીને ગતિ કરવા લાગે છે ત્યારે આપણને વિદ્યુત પ્રવાહ મળતો હોય છે, જેને આપણે પ્રવાહ વિદ્યુત નામે ઓળખીએ છીએ. સૌથી પહેલો પ્રશ્ન આપણને થવો જોઈએ કે વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય છે. વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય છે? તો આપણે અહીં આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે ધાતુના બનેલા સુવાહકોની અંદર જ વિદ્યુત પ્રવાહ રચાઈ શકતો હોય છે. કેટલાક અર્ધધાતુ તત્વો પણ વિદ્યુત પ્રવાહનું વહન કરવા સક્ષમ હોય છે, જ્યારે અધાતુના બનેલા પદાર્થો એ વિદ્યુત પ્રવાહનું વહન કરી શકતા નથી. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક નળાકાર વાહક બતાવેલો છે, જેનો એ છેડો એ બેટરીના ધન સાથે આપણે જોડ્યો છે અને બી છેડો બેટરીના ઋણ સાથે આપણે જોડેલો છે. આવી રીતે જોડાણ કરવામાં આવે છે ત્યારે એ છેડો એ ઊંચા વિદ્યુત સ્થિતિમાનને પ્રાપ્ત કરે છે અને બી છેડો નીચા વિદ્યુત સ્થિતિમાને છે, એમ કહી શકાય. આમ બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રહેલો છે અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કારણે બી છેડાથી એ છેડા તરફ ઇલેક્ટ્રોનની ગતિ શરૂ થાય છે. ઇલેક્ટ્રોનની ગતિને કારણે પ્રવાહ રચાય છે એમ આપણે કહી શકીએ. તો કોઈ પણ વાહક હોય એમાં ઇલેક્ટ્રોનની ગતિને કારણે પ્રવાહ રચાય છે. હવે તમે બધા જ જાણો છો કે કોઈ પણ પરમાણુ હોય તો એમાં વીજભાર વાહકો રહેલા છે. આ વીજભાર વાહકો પ્રોટોન અને ઇલેક્ટ્રોનના નામે આપણે જાણીએ છીએ. પ્રોટોન એ સામાન્ય રીતે ધન વીજભાર ધરાવતા કણ તરીકે છે અને એ પરમાણુના કેન્દ્રમાં એટલે કે ન્યુક્લિયસમાં સ્થિર હોય છે, એની ગતિ ક્યારેય થઈ શકતી નથી. જ્યારે ઇલેક્ટ્રોન એ ઋણ વીજભાર ધરાવે છે અને એ કક્ષાઓમાં મુક્ત હોય છે અને જો એને ઊર્જા મળે તો એ ગતિ કરવા સક્ષમ બની શકે છે. એટલે આમ જોવા જઈએ તો કોઈપણ વાહકમાં ઇલેક્ટ્રોનની ગતિને કારણે જ પ્રવાહ રચાય છે. એટલે આપણે કહી શકીએ કે વાહકમાંથી વિદ્યુત ભારનું વહન થાય ત્યારે વિદ્યુત પ્રવાહ રચાય છે. હવે કુદરતમાં રચાતા વિદ્યુત પ્રવાહની પણ આપણે વિચારણા કરીએ તો અત્યારે ચોમાસાની સિઝનમાં આપણે જોઈએ છીએ કે આકાશમાં વીજળી થતી હોય છે. તો એ વીજળી શું છે? તો જ્યારે વાદળો આકાશની અંદર પરસ્પર ઘર્ષણ કરે છે તો વાદળના ઘર્ષણને કારણે ત્યાં વિદ્યુત ભારો એકઠા થાય છે. એકઠા થયેલા વિદ્યુત ભારો એ એક સાથે પૃથ્વી તરફ ગતિ કરે છે ત્યારે આપણને વીજળીનો ચમકારો જોવા મળે છે. રોજિંદા જીવનમાં પણ આપણે વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરતા જોઈએ છીએ, જેમ કે હાથબત્તી જેને ટોર્ચ કહેવામાં આવે, વિદ્યુત ઘડિયાળ અને કેલ્ક્યુલેટર. તો આ બધા ઉપકરણોમાં પણ આપણે પાવર વાપરીએ છીએ, બેટરી વાપરીએ છીએ, જેમાં વિદ્યુત પ્રવાહને કારણે આપણે ઓપરેટિંગ થતું જોઈ શકીએ છીએ. હવે વિદ્યુત પ્રવાહ કેવી રીતે મળે છે જો એને સમજવું હોય સરળ રીતે આપણે, તો બધાએ સમજી શકે એવું એક ઉદાહરણ અહીંયા આગળ પ્રસ્તુત કરીએ છીએ. આપણે ધારો કે બે ટાંકી આપણે વિચારીએ, ટાંકી એ અને ટાંકી બી, પાણી ભરેલી ટાંકી એ અને ટાંકી બી, બંને સમાન કદની ટાંકીઓ છે. ટાંકી એને આપણે પાણીથી સંપૂર્ણ ભરી દઈએ એટલે કે એની અંદર પાણીનો જથ્થો વધારે છે. જ્યારે ટાંકી બી જે છે એમાં બિલકુલ પાણી નથી અથવા તો પાણીનો જથ્થો ઓછો છે એવું વિચારીએ. બંને ટાંકીને આ રીતે વિચારીએ તો ટાંકી એમાં પાણીનો જથ્થો જે છે વિદ્યુત ભાર છે એવું વિચારણા કરીએ તો આમાં વિદ્યુત ભારનો જથ્થો વધારે છે અને બી ટાંકીમાં વિદ્યુત ભારનો જથ્થો ઓછો છે. એટલે કે બે જે ટાંકીઓ છે એની વચ્ચે પાણીના જથ્થાનો તફાવત છે, એવી જ રીતે વિદ્યુત ભારના જથ્થાનો પણ તફાવત છે એવું વિચારી શકાય. હવે જ્યારે એને વાહક વડે જોડી દેવામાં આવે, વાહક નળી
પાણીની પાઇપલાઇન વડે જોડી દઈએ તો તમે વિચારી શકો છો કે એ ટાંકીમાં રહેલું પાણી બી ટાંકીમાં ગતિ કરવા લાગશે. ક્યાં સુધી? તો જ્યાં સુધી બંને ટાંકીમાં પાણીનો જથ્થો એક સમાન ઊંચાઈએ નહીં આવે, એક સમાન લેવલે નહીં આવે, ત્યાં સુધી આ થશે. બરાબર છે? અને એક સમાન લેવલે આવી ગયા પછી પાણીનું વહન થતું નથી. ખ્યાલ આવ્યો? એટલે કે એનો મતલબ એ છે કે બંને ટાંકીમાં પાણીની ઊંચાઈનો તફાવત છે તેને કારણે નળીમાંથી પાણીનો પ્રવાહ વહેતો હોય છે. બસ આ જ રીતે તમે વાહક માટે પણ વિચારી શકો છો કે એ છેડો ઊંચા સ્થિતિમાં ને હોય અને બી છેડો નીચા સ્થિતિમાં ને હોય તો બે છેડા વચ્ચે તફાવત રહેલો છે અને તફાવતને કારણે એમાંથી ઇલેક્ટ્રોનનું વહન થતું હોય છે. ઇલેક્ટ્રોનનું વહન એનો મતલબ કે એમાંથી વીજભારનો જથ્થો પણ પસાર થાય છે એમ વિચારી શકાય. હવે આ વાહકની અંદર માની લો કે કોઈ આડછેદ આપણે વિચાર્યો હોય, આ આડછેદ, તો આ આડછેદની અંદર વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય છે તો એને લીધે વિદ્યુત પ્રવાહ રચાય છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એને વિદ્યુત પ્રવાહ કહે છે. આ એની વ્યાખ્યા બની ગઈ. તો વ્યાખ્યા આપણે યાદ રાખવી હોય તો આ જે સૂત્ર છે વિદ્યુત પ્રવાહનું, દસમામાં પણ ભણેલા છો, એને યાદ કરવાનું તમારે કે I બરાબર ક્યુ બાય ટી, ક્યુ છેદમાં ટી, છેદમાં આપણે એક સેકન્ડ લઈએ એટલે કે એકમ સમય લઈએ. તો એકમ સમય લેવામાં આવે તો વિદ્યુત ભારનો જથ્થો એ જ પ્રવાહ આપે છે, બે સરખા થઈ જાય. તો એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. હવે આપણે આને સમજાવવું હોય તો એવું સમજાવી શકાય કે ધારો કે વાહકના આડછેદમાંથી ટી પ્લસ ડેલ્ટા ટી સમયગાળામાં વહન પામતો વિદ્યુત ભારનો જથ્થો ક્યુ પ્લસ ડેલ્ટા ક્યુ હોય તો ડેલ્ટા ટી સમયગાળામાં પસાર થતો વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ મળે છે. એટલે સરેરાશ વિદ્યુત પ્રવાહ I બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી એવું કહી શકાય. આ એનું સૂત્ર છે. વિદ્યુત પ્રવાહનો એકમ, તો SI એકમની વાત કરીએ તો વૈજ્ઞાનિકની યાદમાં આપણે એમ્પિયર એકમ એનો આપેલો છે અને એને સંજ્ઞાની અંદર આપણે કેપિટલ A લખીએ છીએ. કેપિટલ A કરવાનો, સ્મોલ A કરીએ તો એ શું થઈ જશે, તમે બધા જ જાણો છો, એ પ્રવેગ થઈ જશે. તો કેપિટલ A એ એમ્પિયરનું સૂચક છે. અન્ય એકમ, તો જો આપણે સૂત્ર પ્રમાણે જો વિચાર કરીએ તો આપણને સૂત્ર પ્રમાણે બીજો એકમ પણ પ્રાપ્ત થતો હોય છે અહીંયા, તો અંશમાં કુલમ અને છેદમાં સેકન્ડ, તો કુલમ પ્રતિ સેકન્ડ. વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર, તો પારિમાણિક સૂત્ર છે એમ્પિયરની એક ઘાત અથવા એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો એની વન ઘાત. હવે આપણે વિદ્યુત પ્રવાહ માટે જો એવું વિચારીએ કે સમયનો જે ગાળો છે ખૂબ જ નાનો લઈએ, એટલે કે ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરોના લક્ષ માટે વિદ્યુત પ્રવાહનો વિચાર કરીએ તો આપણને તત્કાલીન વિદ્યુત પ્રવાહ નામની રાશિ મળે છે. તો તત્કાલીન વિદ્યુત પ્રવાહ I બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો, શું લેવાનું છે, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી, આવું એક સૂત્ર બને છે જેને તત્કાલીન વિદ્યુત પ્રવાહ કહેવાય. અને લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરોના લક્ષમાં આપણને ન્યૂટનને સમજાવેલું છે એ પ્રમાણે જો વિચારીએ તો વિદ્યુત ભારનું સમયની સાપેક્ષે વિકલન થાય છે. તો વાહકના આડછેદમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ માટે સમય અત્યંત સૂક્ષ્મ હોય ત્યારે મળતો વિદ્યુત પ્રવાહ એને આપણે તત્કાલીન વિદ્યુત પ્રવાહ કહીશું. શું કહીશું? તત્કાલીન વિદ્યુત પ્રવાહ કહીશું. હવે તત્કાલીન વિદ્યુત પ્રવાહની આપણે જો ગાણિતિક રીતે વ્યાખ્યા આપવી હોય તો આ રીતે આપણે આપી શકીએ. તો સૂત્ર છે I બરાબર ડીક્યુ અપોન ડીટી, I બરાબર ડીક્યુ અપોન ડીટી. હવે આ સૂત્ર પ્રમાણે જો વિચારીએ તો વિદ્યુત ભાર સમયનો વિધેય હોય તો વિદ્યુત ભારનું સમયની સાપેક્ષે વિકલન, વિદ્યુત ભારનું સમયની સાપેક્ષે વિકલન એટલે તત્કાલીન વિદ્યુત પ્રવાહ. MCQની આપણે ચર્ચા કરી લઈએ કે આ જે સૂત્ર છે એના આધારિત નીટ, JEE, ગુજકેટ અને બોર્ડમાં પણ MCQ આવી શકે છે. તો એક MCQ અહીંયા આપણે બનાવેલો છે કે વાહકના આડછેદમાંથી વહેતો વિદ્યુત ભાર એ સમયનું વિધેય એટલે કે ક્યુ બરાબર ટી સ્ક્વેર પ્લસ ટુ ટી માઇનસ 5 મુજબ મળતો હોય, ટી સેકન્ડમાં છે અને
ક્યુ કુલમમાં છે, એટલે કે એના એકમ આપેલા છે ટી સેકન્ડમાં અને ક્યુ કુલમમાં. તો 3 સેકન્ડને અંતે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો થશે? તો તમારે વિચારવાનું કે અહીંયા આગળ વિદ્યુત ભાર સમયનું વિધેય આપેલું છે. શું આપ્યું છે? વિદ્યુત ભાર એ સમયનું વિધેય આપ્યું છે. તો વિકલનથી જ આ જવાબ મળશે. તો ક્યુ બરાબર ટી સ્ક્વેર પ્લસ 2t-5 હોય તો એનું આપણે વિકલન કરવાનું, ડી ક્યુ બાય ડીટી, ડી બાય ડીટી ઓફ ટી સ્ક્વેર પ્લસ 2t-5. હવે ટી સ્ક્વેર, 2t અને માઇનસ 5 ત્રણ પદ છે, ત્રણેયના અલગ અલગ વિકલન વિચારીએ તો ટી સ્ક્વેરનું વિકલન થશે 2t, ટી સ્ક્વેરનું વિકલન 2t, 2t નું વિકલન 2 થશે અને 5નું વિકલન 0 થશે. એટલે પ્રવાહનું એક સમીકરણ આપણને મળશે 2t+2. હવે એમાં ટી બરાબર 3 સેકન્ડ મૂકવામાં આવે કિંમત, તો I બરાબર 2×3+2 એટલે 3×2 6, 6×2 એટલે 8 એમ્પિયર જવાબ આવ્યો. તો આવી રીતે તમને પૂછી શકે. હવે આનાથી હું વિપરીત પણ પૂછી શકે. તમે એના માટે અહીંયા જુઓ, આ સૂત્ર છે I બરાબર dq/dt, તો એના ઉપરથી આપણે dq ને કરતા બનાવીએ અને એનું સંકલન કરીએ, એટલે q બરાબર ઇન્ટ્રીગેશન એટલે કે સંકલન I dt, પ્રવાહનું સંકલન કરવાથી વિદ્યુત ભાર મળે છે. તો યાદ એ રાખવાનું છે કે વિકલન કરવાથી પ્રવાહ મળે છે અને સંકલન કરવાથી વિદ્યુત ભાર મળે છે. તો એવો એક બીજો MCQ પણ આપણે અહીંયા આગળ રચેલો છે. વાહકના આડછેદમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ સમયનું વિધેય બતાવ્યું છે. I બરાબર 3t-1 મુજબ હોય તો 3 સેકન્ડ સુધીમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો કેટલો? તો પ્રવાહનું સમીકરણ છે એના ઉપરથી dq ને કરતા બનાવીએ, એટલે કે dt નો અહીં ગુણાકાર થઈ જશે. dq બરાબર I dt, બંને બાજુ સંકલન કરવાનું છે. તો બંને બાજુ સંકલન કરો એટલે dq નું સંકલન q થઈ જાય અને I dt નું સંકલન આપણે જમણી બાજુ કરવાનું. I ની કિંમત તમે મૂકશો 3t-1 × dt. 3t-1, એમાં 2 પદો છે, બંનેનું વારાફરતી સંકલન કરો. તો 3t નું સંકલન નિયમ પ્રમાણે ઘાત 1 વધે એનાથી ભાગવાના, એટલે કે t²/2×3-1નું સંકલન t થાય. 0 થી 3 સેકન્ડનો સમયગાળો છે એટલે એની વચ્ચે સંકલન આપણે કરવાનું. t ની કિંમત 3 મૂકીએ પહેલાં, એટલે 3×3²-3-0, અહીંયા 0 મૂકો એટલે 0 થઈ જાય. 3નો વર્ગ 9, 9 તરી 27, 27/2-3, 27/2 13.5 −3 એટલે 10.5 કુલમ એવો જવાબ આવ્યો. તો આ પ્રમાણે આપણે વિદ્યુત પ્રવાહ નામની રાશિને ભણી શકીએ. આગળના પીરિયડમાં આપણે સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય છે એ મુદ્દાની આપણે ચર્ચા કરીશું અને વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે મળતી રાશિઓ એની પણ આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે એક વ્યાખ્યા તરીકે જોઈએ કે 1 એમ્પિયર પ્રવાહ કોને કહેવાય, લોજિકલ. તો તમે હમણાં સૂત્ર જોયું એમ, અંશમાં 1 કુલમ અને છેદમાં 1 સેકન્ડ લઈ લો તો પ્રવાહ 1 એમ્પિયર થઈ જ જશે. એનો મતલબ શું થયો કે 1 સેકન્ડમાં વાહકના આડછેદમાંથી વહેતો વિદ્યુત ભારનો જથ્થો 1 કુલમ હોય તો 1 સેકન્ડમાં વહેતો વિદ્યુત ભારનો જથ્થો કેટલો હોય? 1 કુલમ હોય તો 1 સેકન્ડમાં વહેતો વિદ્યુત ભારનો જથ્થો 1 કુલમ હોય તો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર કહે છે. ખબર પડી? હવે બીજી વાત, આપણે પહેલા પાઠમાં પણ શીખ્યા છે કે 1 કુલમ જથ્થો કેવી રીતે મળે. તો તમે જાણો છો ક્યુ બરાબર IT સૂત્ર પ્રમાણે, અથવા વિદ્યુત ભારનો જથ્થો જે છે મૂળભૂત વિદ્યુત ભારના સૂત્ર પ્રમાણે ક્યુ બરાબર એની. આ 2 સૂત્રોથી આપણને મળે. આપણે 1 કુલમ મેળવવો હોય તો ઉપરનું સૂત્ર એપ્લાય કરીએ, એની, તો એન એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર. તો n×E નો વિદ્યુત ભાર 1.6×10−19 ઘાત. તો આમાંથી n ને કરતા બનાવી દો તો n=1.6×10−19 ઘાત. તો આપણને આ ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રાપ્ત થશે અને એ સંખ્યા મળે છે 6.25×10¹ ઇલેક્ટ્રોન. તો વાહકના આડછેદમાંથી
એક સેકન્ડમાં આટલા ઇલેક્ટ્રોન પસાર થાય ત્યારે એક કુલમ જથ્થો મળ્યો એમ કહેવાય. એટલે વ્યાખ્યા રીતે પણ કહી શકાય કે એક સેકન્ડમાં વ્યાખ્યા રીતે પણ આપી શકાય કે વાહકના આડછેદમાંથી એક સેકન્ડ સમયમાં પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? તો 6.25×10^18 હોય તો વહેતો વિદ્યુત પ્રવાહ એ 1 એમ્પિયર કહેવાય છે. તો આ રીતે તમે 1 એમ્પિયરની વ્યાખ્યા આ રીતે પણ લખી શકો અને આ રીતે પણ લખી શકો. તો આવતા પીરિયડમાં મળીશું. ત્યાં સુધી સર્વે વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.